રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સવારે કેવડિયા ખાતે ખાસ હાજરી આપશે. આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે, જે નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વેલી ઓફ ફ્લાવર જઈ સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે, સાથે જ વોલ ઓફ યુનિટી નજીક પ્રાર્થના સભામાં ભાગ પણ લેવાના છે. ઉપરાંત વિશ્વની વિરાટતમ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન પણ કરશે. તો વધુ માહિતી મેળવીએ. ઝી 24 કલાકની બે ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. અમિત રાજપૂત અને રવિ અગ્રવાલ બંને મારી સાથે લાઈવ જોડાયા છે. અમિત, કેટલો સમય હજુ લાગી શકે છે? રાષ્ટ્રપતિ કોવિંદ ક્યારે પહોંચવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે તેમનો? બિલકુલ દિનિશિત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે એ થોડીક ક્ષણોમાં હવે વડોદરા એરપોર્ટ ખાતે તે લેન્ડ કરવાના છે, અને ત્યારબાદ એ વિશેષ હેલિકોપ્ટરના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેની સાથે રેલમંત્રી પિયુષ ગોયલ સાથે અહીંયા વિશેષ જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે સભા સ્થળ ખાતે, ત્યાં એ લેન્ડ કરશે. અને ત્યાંથી ઉતર્યા બાદ એ સીધું જે ફ્લાવર ઓફ વેલી છે તેની મુલાકાત લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી વોલ ઓફ યુનિટી ખાતે તે પ્રાર્થના સભામાં ભાગ લેવાના છે, અને ત્યારબાદ જ્યાં એ આવવાના છે જગ્યા પર અમે હાજર છીએ, જે સૌથી પ્રસિદ્ધ જગ્યા જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વ્યુઈંગ ગેલેરી. 135 મીટર ઊંચાઈ પર આવેલી આ ગેલેરી છે. આપ જોશો કે આ જ જગ્યા ઉપર જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે એ અહીંથી સરદાર ડેમનો એક જે નજારો છે તેને અહીંથી માણશે. આપ જોશો અત્યારે જે કેટલાક મુલાકાતીઓ છે અહીંયા અલગ અલગ જિલ્લાઓમાંથી ને દેશના અલગ અલગ ભાગોમાંથી આવ્યા છે તે લોકો અત્યારે મુલાકાત લઈ રહ્યા છે, પણ જ્યારે રાષ્ટ્રપતિનું આગમન થશે ત્યારે આ 2 કલાક સુધી આ આખું જે એરિયા છે તેને બ્લોક કરી દેવામાં આવશે. આ જ એ જગ્યા છે કે અહીંથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે આ વિશેષ ગેલેરીથી, જે વ્યૂઈંગ ગેલેરી 135 મીટરની ઊંચાઈ પર આવેલી છે, ત્યાંથી આ આખો નજારો, જે સુંદર નજારો આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ અહીંયા નર્મદાના પહાડોની અંદર સરદાર સરોવર ડેમ છે, અને ત્યાં બિલકુલ અત્યારે પણ આપ જોઈ શકો છો કે ધુમ્મસ કેટલી છે, ઠંડીનો સમય છે, એટલે આ સુંદર નજારો તે અહીંયા માણવાના છે. અને તેની સાથે સાથે અહીંયા આવીને એક બીજો જે કાર્યક્રમ છે મ્યુઝિયમ છે, મ્યુઝિયમમાં પણ તે મુલાકાત લેવાના છે, અને ત્યારબાદ અહીંયા જે જેટલા પણ લોકો છે તેમની સાથે વાતચીત કરશે. અમારી સાથે અહીંયા એક સ્થાનિક છે જે મુલાકાત લેવા આવ્યો છે, તેમની સાથે વાત કરીશું. રાષ્ટ્રપતિ મુલાકાત લેવા આવી રહ્યા છે, આપને ખ્યાલ છે અહીંયાથી આપે નજારો જોયો અને રાષ્ટ્રપતિનું આગમન છે, કેટલા ખુશ, શું કહેવા માંગો છો? બહુ સરસ છે, બહુ સારો છે, એનો વ્યૂ સારો છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બનાવ્યું છે, નીટ અને ક્લીન છે. આવું આઈ થિંક બીજે ક્યાંય ઇન્ડિયામાં મેં આવું સ્થળ નથી જોયું. રાષ્ટ્રપતિની મુલાકાત લઈને ઉત્સાહિત? એબ્સોલ્યુટલી, કારણ કે રાષ્ટ્રપતિ આવે એટલે એનું ઓર સન્માન થશે અને અહીંયા એનું ઓર રેપ્યુટેશન વધશે, અને ઘણા ઘણા મુલાકાતીઓ આવશે એટલે લોકલ લોકોને બી ફાયદો થશે, ટુરિઝમ ડેવલપ થશે, અને હજી ઘણા ફીચર્સ એડ કરવાના છે એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિની સભા પણ છે, આપ જવાના છો ત્યાં? નહીં રાષ્ટ્રપતિ, કારણ કે મારો ઓલરેડી પ્રી પ્લાન બીજો પ્રોગ્રામ છે એટલે મારે આગળ જવાનું છે. તો નિશ્ચિત આ જે મુલાકાતી છે અહીંયા મુલાકાત લેવા આવ્યા છે, રાષ્ટ્રપતિની મુલાકાત છે તો તેને લઈને ઉત્સાહિત છે. રાષ્ટ્રપતિની એક ઝલક જોવા માટે પણ કેટલા લોકો અહીંયા રોકાયેલા છે. થોડી વારમાં રાષ્ટ્રપતિનું આગમન થશે અને ત્યારબાદ જે તેમનું નિયત મુજબનું જે કાર્યક્રમ શેડ્યુલ ગોઠવવામાં આવ્યું છે તે પ્રકારે રાષ્ટ્રપતિનું કાર્યક્રમ આગળ વધશે. નિશ્ચિત, બિલકુલ. રવિ અગ્રવાલ આપણી સાથે જોડાયો છે. રવિ, કેવડિયા ખાતે એક આધુનિક રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન પણ કરવાના છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. કેટલું મહત્વપૂર્ણ બની રહેશે આ રેલવે સ્ટેશન, અને જે ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પ્રવાસન સ્થળ તરીકે ઉપસી આવ્યું છે તેને કેટલી મદદ મળશે આ રેલવે સ્ટેશનથી? બિલકુલ નિશ્ચિત, વાત કરીએ તો જે રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે જ્યારથી તેનું લોકાર્પણ થયું છે ત્યારથી જે ટુરિસ્ટોનો રિસ્પોન્સ મળ્યો છે તેના પગલે સરકાર દ્વારા એક તો રોડ કનેક્ટિવિટી સારી કરવામાં આવી છે, એર કનેક્ટિવિટી તેના વિચારણા ચાલી રહી છે, અને હવે જે રેલવે કનેક્ટિવિટી છે તેના માટે આજે ખુદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી એક ખાતમુહૂર્ત કરવા આવનાર છે. અત્યારે અમે જે સ્થળ પર ઊભા છે ત્યાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્યમંત્રી અને રેલવે મિનિસ્ટર અહીંયા આવવાના છે. આપ જોઈ શકો છો કે જે રીતના ડોગ સ્કોડની ટીમ છે, બોમ્બ સ્કોડની ટીમ છે તેઓ અહીંયા આવ્યા છે સુરક્ષાને લઈને. તમામ
ખાસ કરીને નિગરાની રાખી રહ્યા છે. જે રાષ્ટ્રપતિ પૂજા કરશે તે જગ્યા પર જે પંડિતો છે તે પંડિતો પણ બેઠા છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ રેલવે મિનિસ્ટરની મુલાકાતના પગલે વેસ્ટર્ન રેલવેના જે જનરલ મેનેજર છે એ કે ગુપ્તા સહિતની જે આખી રેલવે આરપીએફને સમાન જે અધિકારીઓ છે તેમની ટીમ પણ અહીં આવી ગઈ છે. હું બતાવવા માંગીશ કે અહીંયા જે આરપીએફનો જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ ખૂબ જ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે રીતના રાષ્ટ્રપતિ આવતા હોય ત્યારે ખરેખર તેમના બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. જો રેલવે સ્ટેશનની ખાસિયતની વાત કરવામાં આવે તો દેશનું આ પહેલું એવું રેલવે સ્ટેશન હશે કે જે ગ્રીન ઇકો ફ્રેન્ડલી તેનું બિલ્ડિંગ હશે. મહત્વની વાત છે જે રીતના વેસ્ટર્ન રેલવેના જે જનરલ મેનેજર છે એ કે ગુપ્તા તેમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ રેલવે સ્ટેશન પર બે પ્લેટફોર્મ હશે, ત્રણ લાઇન હશે. ડભોઈથી કેવડિયા સુધીની જે અત્યારે નેરોગેજ લાઇન છે તેને બ્રોડગેજ કરવામાં આવશે અને વડોદરાથી સીધું કેવડિયા કોઈને આવું હશે રેલવે સ્ટેશન મારફતે રેલ મારફતે તો તે માત્ર એક કલાકની અંદરમાં તેનો પ્રવાસ પૂરો કરી દેશે અને કેવડિયાથી સોમનાથ, દ્વારકા, ભાવનગર, દિલ્હી, મુંબઈ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કનેક્ટિવિટી ભારતના રેલ તંત્ર દ્વારા જોડવામાં આવશે. આમ કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે સપ્ટેમ્બર માસ 2019માં રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થશે, રેલવે સ્ટેશન બની જશે ત્યારે પ્રવાસીઓ માટે એક મોટો તેમને લાભ મળશે. કારણ કે અત્યારે રેલવેની રસ્તાની કનેક્ટિવિટી તો તેમને મળી જ રહી છે, સાથે સાથે આગામી સમયમાં રેલવે અને એર કનેક્ટિવિટી પણ મળશે. આમ જે પ્રવાસન સ્થળ તરીકે જે કેવડિયાનો વિકાસ થઈ રહ્યો છે તેમાં હજુ પ્રવાસીઓ આવશે અને જે સ્થાનિક લોકો છે તેમને રોજગારી પણ મળી રહેશે. જી નિશિત, બિલકુલ. રવિ અને અમિત આ બંને અમારી સાથે જોડાયા, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. ધન્યવાદ. તો જે પ્રકારે હાલ ગણતરીની મિનિટોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે અને સાથોસાથ જે નવું બંડાર રેલવે સ્ટેશન છે તેનું ભૂમિપૂજન પણ કરશે.